જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ હાઈવે રામદેવપુરા ગામના પાટિયા પાસે એકાએક કાર અને છકડો રિક્ષા સામસામે ફટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ફિરોજભાઈ રહીમભાઈ સિપાઈનું મૃત્યુ થયું હતું, તેમજ અન્ય 14 જણાઓને ગંભીર ઈજા થવા પામી હતી, જેથી તમામને 108 દ્વારા ધાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ ઈજા ગંભીર હોવાથી ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એવા દીપક સિંહ વાઘેલા યમરી.